જય શ્રી કૃષ્ણ, જય માતા દી. હું શાસ્ત્રી મહેશભાઈ કણાયાલ ભટ્ટ અને આપની હાડી રહ્યા છો નવસર લાઈવ સંચાલિત મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મ દર્શન. આજનું પંચાંગ અને રાશિ ભવિષ્યની માહિતી આપતા પહેલા પરમાત્માનું સુમિરન કરી લઈએ. હેમગુંદમળાલાભમ દૈત્યાનંબરમ ગુરુમ સર્વશાસ્ત્ર પ્રવક્તારમ ભાર્ગવમ પ્રણમામ્યમ રીમ શુક્રાય નમઃ પ્રાર્થના નમસ્કાર નમસ્કરોમિ. તો આજે 16 જુલાઈ 2021 અને વાર છે શુક્રવાર. મહિનો ચાલી રહ્યો છે અષાઢ મહિનો. સુદ પક્ષની આજે 7મ તિથિ છે. આજે કર્ક સંક્રાંતિ પણ છે. જી હા, આજે કર્ક સંક્રાંતિ છે. આજનો સૂર્યોદય સવારે 6:06 થશે અને આજનો સૂર્યાસ્ત સાંજે 7:23 થશે. તિથિ આજની 7મ છે, જે પૂર્ણતઃ રહેશે. નક્ષત્ર હસ્ત નક્ષત્ર છે, જે બપોરે 2:37 સુધીનું રહેશે. માફ કરજો, હસ્ત નક્ષત્ર છે, પૂર્ણતઃ રહેશે, રાત્રિ 2:27 સુધીનું રહેશે. યોગની વાત કરીએ તો પરિધ યોગ છે, જે પણ પૂર્ણતઃ રહેશે. કરણની વાત કરીએ તો ગરકરણ છે. આજની ચંદ્ર રાશિની વાત કરીએ તો આજની ચંદ્ર રાશિ કન્યા છે અને આજની સૂર્ય રાશિ મિથુન છે, જે સાંજે 5:09 સુધી રહેશે. ત્યારબાદ કર્ક રાશિની શરૂઆત થશે. જી હા, આજે સૂર્ય રાશિ મિથુન 5:09 સાંજ સુધી રહેશે. ત્યારબાદ કર્ક અને આજની ચંદ્ર રાશિ જે ખરી કન્યા છે, જે બાળક આજે જન્મ લે એનું કન્યા રાશિ ઉપરથી આપ નામ રાખી શકો છો. ઋતુ ચાલી રહી છે વર્ષા. આયન છે દક્ષિણ, વિક્રમ છે વચ્ચે 2077. આજનું પંચાંગ. હવે વાત કરીશું આજના રાશિ ભવિષ્યની. જો આજના રાશિ ભવિષ્યની વાત કરીએ તો સૌપ્રથમ મેષ રાશિ. લાંબા ગાળાની માંદગીમાંથી તમને મુક્તિ મળે એવી શક્યતા છે. જે લોકો પરિણીત છે તે લોકોને આજે પોતાના બાળકો પર ઘણું બધું ધન ખર્ચ કરવું પડી શકે છે. ઘરના સુશોભીકરણની સાથે બાળકોની જરૂરિયાતનું પણ ધ્યાન રાખજો. સુવ્યવસ્થિત હોવા છતાં બાળકો વિનાનું ઘર આત્મા વિનાનું લાગે છે. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો દ્રષ્ટિ બાધિત લોકોની મદદ કરો અને સેવા કરો. પોતાના પ્રેમ જીવનમાં સકારાત્મક જાદુ જુઓ. જી હા, જેને દ્રષ્ટિ બાધિત, જેને આંખની તકલીફ હોય એવા વ્યક્તિની. ત્યારબાદ વૃષભ રાશિ. તમારું ઝડપી પગલું તમને પ્રેરિત કરશે સફળતા મેળવવા માટે. સમય સાથે તમારા વિચારો બદલો. આ બાબત તમારા દ્રષ્ટિકોણને વ્યાપક બનાવશે, તમારા વ્યક્તિત્વને સુધારશે તથા તમારા મગજને સમૃદ્ધ બનાવશે. તમે જો થોડા વધુ નાણાં મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો સુરક્ષિત આર્થિક યોજનાઓમાં રોકાણ કરો. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો વ્યવસાયમાં સફળ થવા માટે દૂધ ચાવલ અને ખાંડનો ખોરાક બનાવી વૃદ્ધ મહિલાને આપો. ત્યારબાદ મિથુન રાશિ. તમારા શરીરને રિચાર્જ કરવા માટે તમારે સંપૂર્ણ આરામ લેવો જોઈએ, અન્યથા થાક તમારામાં નિરાશાવાદ પેદા કરી શકે છે. ધન સંબંધી કોઈ બાબત આજે ઉકેલી શકાય છે અને તમને ધન લાભ પણ થઈ શકે છે. બાળકો કેટલાક રોમાંચક સમાચાર લાવી શકે છે. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો કૂતરાને રોટલી બ્રેડ ખવડાવવાથી સારું સ્વાસ્થ્ય મેળવવામાં સહાયતા મળશે. ત્યારબાદ કર્ક રાશિ. ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો. જીવનસાથીની ખરાબ તબિયતને લીધે તમારું ધન ખર્ચ થઈ શકે છે, પરંતુ આ વાતને લઈને ચિંતિત થવાની જરૂર નથી, કેમ કે ધન આ માટે સંચિત કરવામાં આવે છે કે ખરાબ સમયમાંથી તમારા કામ આવી શકે. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો કુટુંબની ખુશી પુનઃ પ્રાપ્ત કરવા માટે મદિરાપાન માંસાહાર જેવા તામસી વસ્તુઓનો ત્યાગ કરો. ત્યારબાદ સિંહ રાશિ. તમારો હકારાત્મક દ્રષ્ટિકોણ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે. રોકાણ કરવું જોઈએ પણ એ પૂર્વે યોગ્ય સલાહ લો. બહેનના લગ્નના સમાચાર તમને ખુશખુશાલ કરી મૂકશે. બહેનથી દૂર થવાના વિચાર માત્રથી તમને દુઃખની લાગણી થવાની પણ શક્યતા છે. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો સારા પ્રેમ જીવન માટે તાંબાના પાત્રમાં લાલ ફૂલ રાખો. જી હા, તાંબાના પાત્રની અંદર લાલ ફૂલ રાખો. ત્યારબાદ કન્યા રાશિ. તમારે તમારી હોશિયારીની કુને તથા મત્સ્યદેપણનો ઉપયોગ તમારા મગજને ભજવી રહેલા સમસ્યાઓ ઉકેલવા માટે કરવાની જરૂર છે. આગળ જતા જેનું મૂલ્ય વધવાનું છે તેવી ચીજ ખરીદવા માટે શ્રેષ્ઠતમ દિવસ છે. સંબંધીઓ તથા મિત્રો તરફથી અણધારી ભેટ સોગાદો તમને આજે મળી શકે એમ છે. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો આજના દિવસે તેલના ઉપયોગથી બચો અને સ્વસ્થ રહો. ત્યારબાદ તુલા રાશિ. તમારો અધીરો તથા જિદ્દી સ્વભાવ પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો, ખાસ કરીને પાર્ટીમાં, કેમ કે ત્યાં આ સ્વભાવ મૂળ બગાડી શકે છે. સમય અને ધનની કિંમત કરતા શીખો, નહીંતર આવનાર સમયમાં તમને તકલીફ પડી શકે છે. તમારો ભાગીદાર સહકારપૂર્ણ તથા મદદરૂપ રહેશે. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો કાર્યમાં તરક્કી અને પદોન્નતિ માટે હંમેશા સફેદ રેશમી વસ્ત્રનો ટુકડો તમારા ખિસ્સામાં રાખો. ત્યારબાદ વૃશ્ચિક રાશિ. જો વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજના દિવસે માત્ર
તમે જ જાણો છો કે તમને શું જોઈએ છે. આથી દ્રઢ અને નિડર બનો અને ઝડપી નિર્ણય લો અને પરિણામો સાથે જીવવાની તૈયારી રાખો. કમિશન, ડિવિડન્ડ અથવા તો રોયલ્ટીઝમાંથી તમે લાભ મેળવી શકો છો. નવો દેખાવ, નવા કપડા, નવા મિત્રો આજે તમારા થશે. જી હા, નવા મિત્રો તમારા થશે. આપના માટે આજનો ઉપાય, પારિવારિક બાંધો મજબૂત કરવા માટે પીપળના વૃક્ષ નીચે 5 પીળા ફૂલ પધરાવો. ત્યારબાદ ધનરાશિ. તમારું વ્યક્તિત્વ આજે અત્તર જેવું કામ કરશે. આજે તમે પોતાના ભાઈ અથવા બહેનની મદદથી ધન લાભ થવાની શક્યતા છે. તમારા જીવનસાથી તરફ બેદરકારી તમારા સંબંધ પર અસર પાડી શકે છે. તમારા મૂલ્યવાન સમય ફરીથી જીવો તથા મીઠી યાદોને યાદ કરી ખુશખુશાલ સોનેરી દિવસો પાછા મેળવો. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો તમારા પારિવારિક ઇષ્ટની સુવર્ણી અથવા તો કાશ્યની મૂર્તિ કોઈ ધાર્મિક અથવા તો આધ્યાત્મિક સંસ્થાને દાન કરી સારું કુટુંબ જીવન મેળવો. ત્યારબાદ મકર રાશિ. તમારું ઈર્ષાયુક્ત વર્તન તમને દુઃખી તથા નિરાશ કરી શકે છે, પણ એ પોતાની જાત પર જ કરેલી ઈજા જેવું છે. આથી તેના વિશે વિલાપ કરવા જેવો નથી. અન્યોની ખુશીમાં સહભાગી થવાની તમારી જાતને પ્રેરો અને આમાંથી બહાર આવો. અન્ય પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા દેખાય છે. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો સારો આરોગ્ય સાચવવા માટે ગજવામાં લાલ રૂમાલ રાખો. ત્યારબાદ કુંભ રાશિ. આજે તમારો આત્મવિશ્વાસ વધશે. તમારું આગળ વધવું નિશ્ચિત છે. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા ન્યાયસભર વિચારનો ઉપયોગ કરો. તમારા જીવનસાથીની તબિયત ચિંતાનું કારણ બની શકે છે તથા તબીબી મદદની જરૂર પડશે. અણધાર્યો રોમાન્ટિક ઝુકાવ આજે તમારી તરફ જોવા મળશે. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો પરિવારના સભ્યો વચ્ચે સકારાત્મક ભાવનાઓ વધારવા માટે આધ્યાત્મિક સ્થળ ઉપર દૂધ મિશ્રિત ખાંડના ટુકડા અને સફેદ ગુલાબ અર્પિત કરો. જી હા, દૂધ મિશ્રિત ખાંડના ટુકડા અને સફેદ ગુલાબ અર્પિત કરો. ત્યારબાદ મીન રાશિ. બાળકો સાથે રમવાથી તમને દર્દ દૂર કરનાર અનુભવ થશે. સટ્ટાકીય પ્રવૃત્તિઓ નફો લાવશે. તમારા જીવનસાથી સાથે તમારી સમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે. તમારા પ્રેમી કે પ્રેમિકાને ન ગમતા હોય તેવા કપડાં પહેરવાનું ટાળો, કેમ કે એનાથી તેમની લાગણી દુભાય છે. આપના માટે આજના ઉપાય, ભગવાન ગણેશને દુર્વા ચડાવવું અને પ્રેમ જીવન માટે ફાયદા મેળવવા. જી હા, ગણેશને દુર્વા ચડાવો. તો આજનો પંચાંગ અને રાશિ ભવિષ્ય આવતીકાલે પાછા મળીશું. ત્યાં સુધી નિહાળતા રહો નવસારી લાઈવ સંચાલિત મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મ દર્શન. આપ સૌ અને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો. સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે. એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો.